દીવની વરાંગપરા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતાઈ સેવા 2023 કચરા મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની નકામી બોટલમાં છોડ વાવીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના હેતુ કાર્યક્રમ યોજાયો. દીવની વરાંગપરા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતાઈ સેવા 2023 કચરા મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની નકામી બોટલમાં છોડ વાવીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા હેતુ જલારામ સોસાયટી સામે સ્થિત સરકારી ઉચ્ચતર માધ્યમિક કન્યાશાળાના પ્રાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે દીવ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ બ્રાહ્મણિયા, સભ્ય એડવોકેટ નાનજી વરજાંગ, પંચાયત સેક્રેટરી જયંતિભાઈ વારા, દીવ બીડીઓ, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન NRLMના ક્લસ્ટર કોઓર્ડિનેટર મીનાક્ષી એચ ગઢવી સહિત ગ્રામ સંગઠનના પ્રમુખ બહેનો જમનાબેન ભગવાન, ગૌરીબેન મનોજ સોલંકી તેમજ સ્વયં સહાય જૂથના બહેનો અને પંચાયત સ્ટાફ ઉત્સાહભેર ભેગા થઈને પ્લાસ્ટિકની નકામી બોટલમાં છોડ વાવીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપી સ્વચ્છતા હી સેવા 2023 હેઠળ ચાલી રહેલ કચરા મુક્ત ભારત અભિયાનને વેગ આપ્યો હતો. આ સાથે વણાકબારા ગ્રામ પંચાયત દ્વારા દિવાલ ઉપર સ્લોગન લખી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને કચરા મુક્ત ભારત અભિયાનને અનુલક્ષીને સ્વચ્છતા અને સ્વસ્થતા સંબંધિત વિવિધ સંદેશ આપવામાં આવી રહેલ છે. પ્રજાએ તેનું પાલન કરીને આ અભિયાનને વેગ આપવામાં પોતાનું યોગદાન આપવા દીવ પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ZSTV દીવ.